नमस्कार मित्रों, आप सर्व साथियों नु अपने YouTube चैनल मा फरी एक वक्त दिल थी स्वागत छे। અત્યારના તાજા અને મહત્વના સમાચાર, કોરોનાનો કાળો ક્રેન અને ઓમિક્રોનનો આતંક, સ્કૂલ કોલેજ યુનિવર્સિટી થિયેટર બધું બંધ, લોકડાઉનનો નિર્ણય સરકાર, જેવા સમાચાર જાણીએ મિત્રો। એ પહેલાં આપ જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને મહત્વના સમાચાર સમયસર અને સૌથી પહેલાં અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને વધુ ને વધુ તમારા મિત્રોને વોટ્સઅપમાં શેર કરજો। સૌ પ્રથમ ભારત કોરોના અપડેટ। વધતા જતા કોરોના કેસોએ ફરી એક વખત ખળભળાટ મચાવ્યો છે। છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 90,928 કેસ નોંધાયા છે। આ સમયગાળા દરમિયાન 325 દર્દીના મોત થયા છે। એક જ દિવસમાં દર્દીઓની સંખ્યામાં 56% વધારો થયો છે। જેમાં વાત કરીએ તો મહારાષ્ટ્ર, દિલ્હી, બંગાળ, કર્ણાટક અને તમિલનાડુમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે। એકલા મહારાષ્ટ્રમાં ગઈકાલે કોરોનાના 26,000થી વધુ કેસો નોંધાયા હતા। આગળના સમાચાર જોઈએ। ઓમિક્રોન અને કોરોનાએ મળીને લોકોની વધારી ચિંતા। દેશમાં કોરોનાની સાથે સાથે ઓમિક્રોન વેરિયન્ટના કેસમાં પણ સતત ઉછાળો જોવા મળી રહ્યો છે। દેશમાં ઓમિક્રોનની કુલ સંખ્યા 2135 થઈ ગઈ છે। ઓમિક્રોનના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં 797 જેટલા છે, બીજા નંબર પર દિલ્હીમાં છે। દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 10,665 જેટલા નવા કેસો નોંધાયા છે। કોવિડ અને ઓમિક્રોનની સૌથી ખરાબ અસર મુંબઈ પર પડી છે। ભારત બાદ કેનેડાની વાત કરીએ તો સ્કૂલ, જીમ, થિયેટર બધું બંધ। કેનેડાના સૌથી વધુ વસ્તી ધરાવતો પ્રાંત ઓન્ટારિયોમાં તમામ સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે। આ સંખ્યામાં સંક્રમણને ધ્યાનમાં રાખીને ઓનલાઈન વર્ગોમાં પાછા ફરવાની જાહેરાત કરી છે તેમણે। આ વિસ્તારની રેસ્ટોરન્ટ, જીમ, સિનેમાઘર બંધ રાખવા તેમજ હોસ્પિટલમાં તમામ બિનજરૂરી સર્જરી રોકીને કોરોનાના દર્દીઓની કાળજી લેવા માટે પણ કહેવામાં આવ્યું છે। ત્યારબાદ ભારતમાં સૌથી વધુ કોરોના કેસ ધરાવતું રાજ્ય એટલે કે મહારાષ્ટ્રમાં તમામ યુનિવર્સિટીઓને સંલગ્ન કોલેજોને 15 ફેબ્રુઆરી સુધી બંધ કરાય છે। આ સમયગાળા દરમિયાન પરીક્ષાઓ અને અભ્યાસો ઓનલાઈન મોડ દ્વારા કરવામાં આવશે। કોલેજની સાથે હોસ્ટેલ પણ બંધ કરે રહેશે। કોરોનાના સતત વધતા કેસને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આગળના મહત્વના સમાચાર, તો સરકાર લઈ શકે છે લોકડાઉનનો નિર્ણય। મુંબઈમાં 24 કલાકમાં કોરોનાના 15,000થી વધુ કેસો નોંધાયા, 3 દર્દીના મોત થયા તો મહારાષ્ટ્રમાં નોંધાયેલા કોરોનાની સંખ્યા 26,538 જેટલી થઈ ગઈ છે। પશ્ચિમ બંગાળમાં નવા કેસો 14,000થી વધુ નોંધાયા, 17 લોકોના મોત થયા છે તો ગુજરાતમાં પણ 3,350 નવા કેસો નોંધાયા છે। દિલ્હીમાં 10,665 નવા કેસો અને 8 લોકોના મોત થયા છે। આવી સ્થિતિમાં સાવચેત નહીં રહો તો લોકડાઉન એકમાત્ર વિકલ્પ રહેશે।